નમસ્તે વિદ્યાર્થીઓ, વિષય હિન્દી ધોરણ 7, પાઠ છે દસ, અંદાજ અપના અપના. અંદાજ એટલે કે વિચાર, પોતપોતે વજયને અલગ અલગ વૈજ્ઞાનિક એક વિચારો આવતા હોય છે. અંદાજ અપના અપના હૃદયનો જે દેખાવ છે, રૂપરૂપ છે, એના કરતા હૃદયનો પોતપોતાના વિચારો છે, એ પોતપોતાનો હોય છે. किसी भी विषय के संबंध में तर्कपूर्ण सोचना या चिंतन करना, मनन करते हुए अपनी बात को प्रकट करना तार्किक चिंतन कहलाता है. कि तार्किक चिंतन कोने के उमा है जो कोई पण विषय हो, कोई पण बाबत हो, तो के इना ऊपर तमे तुम्हारा जे पण तर्क के बुद्धि शक्ति ने तमे जे के पण विचार छो, तो के ई तमे इना विषय कोई पण विषय हो, તો કે એના વિશે તમે પોતાને મનથી કંઈક વિચારતા હોય, એના વિશે તમે તમારી જે દલીલ છે એ તમે કોઈકની સમક્ષ રજૂ કરો છો, અને ત્યારે એને તાર્કિક ચિંતન કહેવામાં આવેલું છે. તાર્કિક ચિંતન વૈજ્ઞાનિક અભિગમ પર આધારિત વ્યક્તિથી સોચ વિચાર કરવાની એ માનસિક પ્રક્રિયા છે. કે તાર્કિક ચિંતન કેવી રીતના કરવાનું, તો કે વૈજ્ઞાનિક અભિગમ ઉપર આધારિત વ્યક્તિના વિચાર, આચાર વિચાર અને સમજ વિચાર કરીને કે માનસે કે સમજપૂર્વકને વિચાર કરવાની એક માનસિક પ્રક્રિયા છે. ઇસ મુક્ત ચિંતનને વ્યક્તિ અપને જીવન કે અનુભવ, માન્યતાએ ઓર દ્રષ્ટિકોણના ઉપયોગ, માહિતી કા પૃથ્થકરણ કરને કે લીએ કરતા થે, ઓર માહિતી કો સત્યતા કર સત્યતા તક પહોંચ કર દ્રષ્ટિકોણ છે, નજર છે અને ઉપયોગી માહિતીના વિશે પોતે પોતાની જાતે પૃથ્થકરણ કરી શકે છે. આ માહિતી શેના વિશેની છે, આ શું કરવા માટેની છે એ કરી શકે છે, અને માહિતી કે જે સાચી છે, પ્રાપ્ત થયેલી માહિતી અને એ સાચી માહિતી સુધી એવી રીતના પહોંચી શકે છે. પ્રસ્તુત એકમે તાર્કિક ચિંતન કે બહુ આયામી સોચ કા વિકાસ વિસ્તાર કો એસે વૈવિધ્યપૂર્ણ કુછ અભ્યાસ રખે ગયે હે. કે આ કાર્યક્રમ તાર્કિક ચિંતન થી વધારે એવા સરસ મજાના વિચાર કે એનો વિકાસ ને વેગ આપવામાં આવ્યો છે, અને એવી વિવિધતાપૂર્ણ બાબતો, એવી વિવિધપૂર્ણ બાબતો છે અભ્યાસ કરવામાં આવ્યો છે. દિમાગી દોર, દિમાગી દોર એટલે મગજમાં જે વિચારો આવે છે, ફટાફટ આપણે કઈ રીતના સક્રિય કરો, એ વિચારો જે ઉદભવે છે, તો કે શું કહેવાય માગે છે, એ વિચારોમાં આપણે કઈ રીતના આગળ વધો એની વાત કરવામાં આવે છે. દિમાગી દોર છોટા પરિવાર સુખ કા આધાર હોતા હે, કે નાના કુટુંબ હોય તેમાં સુખ શૈલી વધારે મળે તેવું કહે છે. ઉનકા જીવન ભી કુછ હાલ એવું જીવન પર વ્યવસ્થિત સુખ શાંતિ ઘર છે. એક વાર દીપાવલી ની છુટ્ટીઓ મેં વ્યક્તિ અંબાજી ગયે. એક વખત એ લોકો સુરત થી ક્યાં ગયા, અંબાજી દીપાવલી કે તેઓ દિવાળી ની છે છુટ્ટી કે દિવાળી ની રજા વેકેશન છે, આપણે કઈ દિવાળી હોય છે, તો કે મેં ત્રણ અંબાજી ગઈ. ચાર દિન વાપસ આપણે દેખાતો છોકરો, ચાર દિવસ પછી જયારે પાછા આવ્યો તો એ કઈક આશ્ચર્ય. ઉન્હોને દેખા કે ઘર કે બહાર જો બગીચા હૈ ઉસકે પેડ પોતે કે કહી ફૂલ પડતે ચડ ગયે. એને જોયું આવે તો શું કે ઘરની બહાર ની બાજુ જે બગીચો છે, તો કે એના જે ઝાડ છે નાના નાના છોડો આવો છે, તેના કઈ બધા ઘણા બધા છે એ ફૂલ અને પાંદડા ખરીદ્યા છે. ઘર કે અંદર જાકર દેખા તો પૂરા કપડા જલસે ખરાબ હો ગયા હતા, કે ઘરની અંદરની બાજુ જે પાસે આખો રૂમ છે એ પણ જોરથી ખરાબ થઈ ગયેલો હશે થઈ ગયો
दीवार पर की लीना की और ब्रज की तस्वीरें भी नीचे गिरी गई थी और टूट गई थी। के पच्ची पर अपने फोटो फ्रेम रखी हुई थी, पर नीचे पड़ी गई थी। हमें टूट गई थी कि आपने रूम में अंदर उस पर अपना फोटो रखी हुई थी, तो फोटो पर नीचे पड़ी गई थी। हमें टूट गया बदन। नन्हे मुन्ने बच्चों नन्हे बस ऐसे क्यों हुआ होगा वे समझ नहीं पाए। आप बड़े अपन पर आप इतने मत रिका वो कुछ क्यों थी उस नंबर दे कुछ इस साड़ी के अति बार कुछ तो विचार हो चुके था उस कुछ क्यों थी उस नंबर आप भाई ने समझा कि हमें सुबह बनी हो से तो क्या प्रेम कैसे थे सुबह कैसे थे तो के ये तारे का जरूर दरवाजा खुला रह गया है खूब बताए जोर की पवन है पवन ने ऐसा फिर फोटो उठाई है और एक पास करो तो चलो वृक्ष ना पंजा वो खाली जाता है जो ये रसिया ने कुछ दिन जो पवन ना हो तो ये वो बनी सके छे ने कुछ भी जब आई ना प्रश्न छे तो मगज थी तब मैंने विचार वाले कुछ परेश भाई की शहर खैर अच्छे परेश उनकी पत्नी हिरल बहन नर्स है तेरी पत्नी छे नर्स एक दिन सुबह सुबह हिरल बहन ने पानी के नल के नीचे चल बाजी में एक मटका रखा। एक दिवस इन्हीं सवाल में हिरल बहन एक दिवस सवाल में हिरल बहन पानी का नल के नीचे उतावल थी इन्हें अपने मटका रखे बाद में नल चल उठी बच्चे ने नल पर चल गए और रसोई घर में चाय बनाने चले गए। नल चल रहा कि नहीं होते चाय बनावा बने वे लगे में चाय बनाने जब वापस आकर देखा तो मटका खाली था के नीचे और तो के मटरू है तो देने अंदर चले पानी न था उसमें पानी नहीं था। हिरण बहन अपने आप पर हंसने लगे कि जैसे ये नल चल गए और तेरे जैसे खबर न होती कि वहां पानी न था। मेरे समझ के अंदर अब आप ही बताइए कि ऐसा क्यों हुआ कि तमें इस विचार कर रहे हैं कि क्यों कहूँ क्यों बनी हो से पानी न चल गए विचार बनाए वैसे तो परमात्मा बना रहा नहीं तो मैं पता नहीं विचार पर कर सकूँ। सेचर दो बकले लाए उनमें तुलसी के पौधे थे इसलिए उनका लाए थे वह एक तुलसी ना छोड़ रहा दो एक तुलसी ना छोड़ रहा है वहाँ पर दोनों पौधे लंबाई चौड़े और ऊंचाई में एक ही समान थे बे एक अच्छा छोड़ो हम एक महीने के बाद दूसरे गमले का पौधा बड़ा हो जबकि पहले गमले का पौधा अब भी नहीं था जितना एक महीने पहले था। तो कि सुबह दूध पोते बे पूछा रहे हैं कि बन्ने मार्चे किचन से शिवा लिया अने बे पाइप छोड़ हुए को तो कि एक कुंडल नौ विकास के जल्दी चार कुंडल विकास ना था मेरे भोले भोले भेजा पास दस तुम्हारा थोड़ा थोड़ा नैने कड़ा दस सौ मित्र ऐसा कैसे हुआ होगा आप ही बताइए। वो क्यों बनना सही था मैं विचार करके भी कह सको छो एक छोटे पानी ने हम सब ये नदा ये बड़ी वस्तु व्यवस्थित रहना मैं कह रही रही वो भी शहर जी कोई बड़ी वस्तु न मैं तो कई पौधों में विकास से नहीं रही है वो भी वस्तु छे तर्क की लगाओ कल्पना की के માણસ જ્યારે કોઈ પણ વિચાર કરે છે તો એ વિચાર છે એ કલ્પના બહાર કે કલ્પનામાં એ ઘણો બધો વિચાર કરવા લાગે છે તો હું આ કરીશ તેમ કરીશ પછી અચાનક જ આપણે અંદર ખુલે ત્યારે આપણે વાસ્તવિક અલગ છે કે હું કોઈ પણ હતું જ નહીં આપણે જોઈએ આ સાયકલ પર સ્કૂલ જ મળે તમે સાયકલ ઉપર સ્કૂલે જાઓ છો તમને લોકોને પણ મજા આવશે તમારે રિલેટે તમને લોકોને સંબંધીની વાત હોય શકે છે। રસ્તેની દેખા તો એક આદમી હાથ લગાવર આપકો રોકને કા ઇશારો કર રહ્યો હતો કે તમે લોકો જરા હું કે રસ્તામાં તમે જોઈ શકો છો એક વ્યક્તિ હાથ ઉંચો કરી અને તમને એમ કહે છે અહીંયા ઊભો રહો આપ રોકે તમે જ્યાં ઊભા રહ્યા છો उससे कहा कि बगल वाले गांव में मेरा जाना जरूरी बाजू में गांव के अंदर हमारे चाव बच्चे रहते थे आपने उस आदमी को साइकिल पर बिठाया और पास वाले गांव तक पहुंचे कि तब मैंने साइकिल ऊपर मुड़ गई
લઈને પહોંચાડે ત્યારે તમને ખબર પડી ગઈ કે ન્યા કોઈ એક જાદુગર નો કાર્યક્રમ થવાનું છે ઓર વહ આદમી ઇસકા સહાયક હૈ કે એક ભાઈ છે એનો મદદગાર છે ઓર સાથી મેં આપકો જાદુ કે ખેલ દેખને કા અનુરોધ કિયે એને તમને નહીં હોય કે તમે તમે એ જાદુ નો ખેલ જોવા માટે રોકાઈ શકો છો પર પાછળના પહોંચને મેં દેરી હો જાય યહ સફર સચ આપને મના કરતી કે નિશાળે કો છોડ મોડું થઈ જશે એવું વિચારીને તમે એને જે નિવેદન કર્યું કે રોગા એને અમે ના પાડી દઈએ છો ઉસ આદમીની સારી બાઈક જાદુગર કો પતે કે એ વાત આખે આખે આજે બને અમે કહી છે કોને આ ભાઈને જઈને મૂકો આશા છે જો કે બાજુના ગામ એ જે જાદુગરની મદદ કરી એ બધી જ વાતની જાદુગર જાદુગરની કસો પર આપકો કરમની ચશ્મે દિયે ઓર કહા કે એક કરમ બીજા એક કઈ પણ જાદુ દેખાય એવું ચશ્મે દે પછી ઇસે પહેરતે રહી તુમ સબકો દેખ પાઓ ઓર કુછ ભી કર પાઓ ના ચશ્મે પહેરશે ને તું જે ધારે છે કરી શકે અને તું બધું જોઈ પણ શકીશ તુમે કોઈ નહીં દેખ પાયે તન કોઈ જોઈ શકશે નહીં ઇસકા અસર એક હફતે તક રહેગા क्या आनी असर के एक अठवाई से भी देसी आप चश्मा लेकर वापस एक अपनी बाइक चाया ऐ पाचा स्कूल है पर सारी चश्मा ले तो मैं पाचा स्कूल है आई वहां से घर यदि घर है दूसरे रोज नाव धोकर आईने के सामने चश्मे पे अगले विजय जी से नाई कर रहे हैं वाले पाचा चश्मा पे आईने में देखा कि सच में अब गायब हो चुके थे અને સમજવું તો સાચું કે તમે ગાયબ થઈ ગયેલા પર અબ આપણે બતાવીએ કે આપણે કહાં કહાં જઈ ગયો કે 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 સાચું કે એવી પ્રીતના તમને ચશ્મા મળ્યો કે તમે શું કરો અને કઈ કઈ જગ્યાએ ઈચ્છા સહી પર તમે વિચાર તમે કલ્પના કરી શકો છો પૂરે દિવસની પધ્ય અર્થે સુખ્ય બાદ વાસ્તુ આપી આપી કે આખો દિવસનું વાંચે રમત ગમત અને ઉછાળું પછી તમને નીંદ આવી ગઈ નિંદ મે આપને એક સપના દે નિંદ નિંદ તમને એક સપનું છે આ ઘૂમતે ઘૂમતે બહુ દૂર નીકળ કે તમે રમતા રમતા છે ઘણા બધા દૂર ચાલ્યા ગયા છો આપ નદી પહાડો કે અદભુત સૌંદર્ય ને લીન હો ગયે કે તમે જીવીએ તમે ત્યાંથી દૂર ચાલ્યા ગયા છો કે જે એવો વિસ્તાર છે કે નદી પહાડ કે જે કુદરતી વાતાવરણ છે તો એમાં તમે પહોંચી ગયેલા છો આપકો પતા ભી નહીં ચલા ઓર ચલતે ચલતે એ તમને ખબર પણ ન પડે અને તમને ચાલતા ચાલતા જંગલને પહોંચવું એક જંગલમાં પહોંચી ગયા એકાએ આપકે સામે એક શેર આવ્યો અને દેખલી સ્વરૂપમાં તમારી આજુબાજુ કે આસપાસની અંદર એક સિંહ આવી ગયો આપ ગભરા ગઈ અને ડરી ગઈ માર મારે ડર કે આંખ બંધ કરી અને ખૂબ જ ડર નીકળા કરી ગઈ કે તમે આંખો પણ બંધ કરી આપને ઈશ્વર કો યાદ કે તમે ભગવાન ને મળી છે ઓર કહો અને કે કાશ મેરે પાસ ઊંચી કી તરફ પંખ હોતે તો કે જો મારી પાસે પર પંખી નીચે પંખ હોય તો तभी चमत्कार हुआ और आपके आदि की जगह पर उग गए कि तमें शरण भगवान में प्रार्थना कर त्याज भगवान तुमने इनकी तुम भगवान ने इनकी मन हाय के पाप हाय के तुमने पहुंच दी जा पूरी सब तो त्याज भगवान ने इन्हें हाय की जगह पर पर आए थे ये वो एक चमत्कार थे आप उठकर वापस घर आए तुम्हें उन्हीं ने घरे आए आप बड़े खुश थे तुमने खूब खुश हो जान भी बचने पर पंख भी मिल गए तुमने जीव पर बची गए और मन ने पंखों पर भरी गई सपना टूटा आओ बजू ने वास्तविकता में तो नहीं सपन हो गए जी टूटी आपने नींद से आके खोल दिया वे तुमने नींद में क्या खुली कर दी आपने पाया कि आपको हकीकत में हाथों की जगह पंख मिल गए કે જ્યારે તમે વાસ્તવિક એવો અનુભવ એવો હશે કે તમને હાથની જગ્યાએ પાક્કું મળી ગઈ છે મેરે પરિંદે દોસ્ત અબધે
સ્થળે જોઈને ઉદાહરણ જુઓ અને તમે સમજી શકો છો. તો કઈ આવી પછી ભારત, તમાશા, શાલી કે વિનીના અલગ અલગ જે છેલ્લા શબ્દ હોય એના પછી નો શબ્દ છે ભાગ, એના પછી તમે એવી રીતના વિચાર કરી અને તમારે ઈ કોષ્ટક પૂરો કરવાનો રહેશે કે સીડીએ છે જે શબ્દની તમારે પૂરી કરવાની છે. દ્વિકીય વર્ણનો ઉપયોગ કર શબ્દ બનાવે, નીચે આપેલા વર્ણનો ઉપયોગ કરી અને શબ્દ બનાવો. મ છે તો મકાન, ન છે તો કે નૈયા, ને ના મૂકી કે જે ન બની શકે તેને ના મૂકી જોઈએ. એવી રીતના તમે બનાવી શકો છો. ન કન એવા બધા કન દિયે કરે શબ્દ માં છે. એક એક શબ્દ હટાતે જાય ઓર સાર્થક શબ્દ બને ઉસકા અર્થ નીચે લખે. પૂછાય ભૂકવ, ભૂલ તો કે ખાવી, ભૂ તો કે ભૂમિ એટલે કે જમીન, દોરાહા તો કે સમય, એના જેવું બીજું દોપહર એટલે કે બપોર, પછી તો કે દોર એક સમય, પછી વયોગ. દેહ કહે વાક્ય મેં શબ્દ ચિંતન નહીં વાક્ય બને. નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી નવા વાક્ય બનાવવાના છે. કાજલને દેખા કે બિલી કુર્સી કે નીચે બેઠ કર રોટી ખા રહી. બિલી કુર્સી કે નીચે કે કાજલ નીચે બેઠ કર રોટી ખા રહી હે. નિમ્નલિખિત પરિચ્છેદ કો પર્યાય વડે રેખાંકિત શબ્દ કા લિંગ બદલ કર પરિચ્છેદ ફિસલ કે અનુ લિંગ સ્ત્રીલિંગ હોય સ્ત્રીલિંગ અને સ્ત્રીલિંગ હોય તો પુલ્લિંગ. કેવી રીતના લિંક બદલાય અને પછી ફરીથી આપણે આખો લખવાનું.
चोर से आ गया और एक हिरण का कान तोड़ दिया। एक वक्त वो खूब जोश में आगे गया और एक जोश में आगे ने एक हिरण का कान तोड़ दिया। फिर घोड़ी की पूंछ इतने जोर से खींची कि उखड़ गई और पीछे में घोड़ी ने पूंछ इतनी जोर से खींची कि निकली। बाद में मैंने मोर की गर्दन मरोड़ दी और शेर का मुंह खोल उसके दांत तोड़ दिए। कहना बच्चे में मोर ने करो छे ई मच कोई नहीं तो फिर भी एक और बच्चे तब तो सिंह को मोर खोल लेने न दांत कम दे गए ना। आपको यकीन नहीं होता हमने से विश्वास करते तो कल का घटना बिल्कुल सच है। क्या बनाओ बनी गई एकदम सच है। आगे सुनिए आपको विश्वास हो जाएगा। जी आखिर वाजे मने विश्वास है आ वस्तु सच्ची मान ले जाए मने तो नहीं लगता। मैं सब विचार हूँ जी तुम्हारे नीचे बने। मैंने जैसे ही हाथी की सूंड पर हाथ रखा कि दुकानदार ने मुझे दो थप्पड़ मारे और हाथ खींच कर मुझे खिलौने की दुकान से बाहर निकाल दिया। लेकिन हकीकत में वास्तविक तमाम कोई नहीं हुए नसू होती एक रमकड़े ने दुकान ઈમા બધી વસ્તુ કરી હતી। પછી દુકાનદારે બે ચોપટ મારી કરીને મારે કાઢી મૂકી। હવે તો ફાઈન પાસ તો મેં રમકડા વાળા દુકાન નું કોઈ તમને ન લડકી ને કહા મેં તુમ્હે અપને બચપન લડકી ને કહા મેં તુમ્હે અપને બચપન કી ઘટના સુનાતી હું। एक बार मैं जोश में आ गई और एक हिरण का कान तोड़ दिया। फिर घोड़े की पूंछ इतनी जोर से खींची कि उखड़ गई और बाद में मैं ढेर की गर्दन मरोड़ दी और सैनिक का मुंह खोलकर उसके दांत तोड़ दिए। आपको यकीन नहीं होता घटना बिल्कुल सच। आगे सुनिए आपको विश्वास हो जाएगा। मैंने जैसे ही हथियार की सूंड पर हाथ रखा था कि दुकानदार ने मुझे दो थप्पड़ मारे और हाथ खींच कर मुझे खिलौने की दुकान से बाहर निकाल दिया। हमें योग्यता इस तरह है ना। एक व्यक्ति एक संत के पास गया। एक मानस छे इस संत के पास गया। उसने संत से पूछा यानी संत ने पूछा मैं परमात्मा के किस स्वरूप में का स्मरण करूं કે હું પરમાત્માને ક્યાં સુધી યાદ કરું બતાય તમે મને કહો। સંતને ઉસે નામ ન દેતા નિર્ણય પહેલે કહે કે એને તમને નામ ન કીધું કે તું આ રૂપનું એને દર્શન છે પરંતુ એના માટે મેને મુખા મૂકી પછી કે આપ બતાય કે સંતને કિસકા સ્મરણ કરવું જોઈએ। કહો કે તમે વિચાર કરો છો કે સંતે ક્યાં સ્વરૂપનું કીધેલું હશે। अजय संगीता रूप उस जननी वृद्धा उस पुत्र के मित्र को भजले बार बार। अजय के बकरी बकरी ना सहेली ना रूप मा सतु ना रूप मा के ने माता ना रूप मा के पति ना रूप मा के पुत्र ना रूप मा के मित्र ना रूप मा के हिंदु बारंबार स्मरण कर्या कर कि दरेक वस्तु ने अंदर भगवान रहेला छे। यदि आप गांव के टीवी पर प्रदर्शित विज्ञापन आदि देखे और उसका खास विधानों पर सर्थियों के साथ चर्चा की कोई पर जाए तो ये नहीं जगह पर इन साथ है इन्हों कई पर वाक्य रखे हुए हैं ना उसे नीचे का मैं मित्रों ने सर्थियों की चर्चा की। यदि आप गांव के सरपंच बने तो विषय पर अपने साथियों से चर्चा कीजिए एवं नहीं की तो जो तुम्हें गांव सरपंच बनो बिना किसी की चर्चा विचारणा करी और तुम कर सको छो तुम्हारा मित्र ने तुम्हें क्या क्या सारा कार्य कर सको छो यही आपको आकार छे।